આજે આપણે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસાનું સ્ટફિંગ બનાવશું ઘણીવાર આપણે રેસ્ટોરન્ટમાં મસાલા ઢોસા ખાવા જઈએ તો તેના સ્ટફિંગનો ટેસ્ટ અલગ હોય છે તો આજે આપણે એકદમ ઓથેન્ટિક રીતે મસાલા ઢોસાનું સ્ટફિંગ બનાવશું કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાય ઉમેરી દઈએ આ સ્ટફિંગમાં જીરાનો ઉપયોગ નથી થતો ચપટી જેટલી તેમાં હિંગ ઉમેરી દીધી છે એક ડાળખી મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે લીલા મરચાંના આ રીતે લાંબા લાંબા ટુકડા કરી અને ઉમેરવાના એક ચમચી જેટલી અડદની દાળ અને એક ચમચી જેટલી ચણાની દાળ ઉમેરવાની છે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસાના સ્ટફિંગમાં લાલ મરચાંનો ઉપયોગ નથી થતો એટલે તીખાસ માટે તમારે લીલા મરચાં જ ઉમેરવાના હવે વઘારને બરાબર રીતે મિક્સ કરી લેવાનું હવે તેમાં ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દઈએ ડુંગળીને આ રીતે લાંબી લાંબી કટ કરીને ઉમેરવાની અને ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈએ આ મસાલા ઢોસામાં ચણાની દાળ અને અડદની દાળનો સરસ ક્રંચ આવે છે તો તેનાથી આ મસાલા ઢોસાના સ્ટફિંગનો ટેસ્ટ સરસ લાગે છે ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં મસાલા કરી લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી અને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ મસાલા બરાબર રીતે મિક્સ કરી અને આપણે તેમાં બાફેલા બટેટા ઉમેરવાના છે બટેટાને મેં કૂકરમાં બાફી લીધા છે અને બાફી અને નાના નાના ટુકડા કરી લીધા છે હવે આ બાફેલા બટેટાને આપણે તેમાં ઉમેરી દઈએ બાફેલા બટેટાને બરાબર રીતે મિક્સ કરી લેવાનું થોડાક બટેટાને આપણે મેશ પણ કરી લેવાના જેથી ખાવામાં સરસ લાગે આ રીતે તમે મસાલા ઢોસાનું સ્ટફિંગ બનાવશો તો ઘરમાં બધાને ચોક્કસથી પસંદ આવશે આ રીતે બટેટાને બરાબર રીતે મેશ કરી લેવાના છે સ્ટફિંગ તમને થોડો ખાટો મીઠો પસંદ હોય તો તમે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી શકો છો પણ મેં અત્યારે નથી ઉમેરી હવે ડુંગળી બટાકા અને મસાલા બધા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને આ મસાલો એકદમ બરાબર રીતે રેડી થઈ ગયો છે તો હવે આપણે તેના પર અડધા લીંબુનો રસ નીચવી દઈએ લીંબુ હંમેશા લાસ્ટમાં જ ઉમેરવાનું તમારે થોડોક ગરમ મસાલો ઉમેરવો હોય તો ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો હવે તેના પર થોડાક ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરી દઈએ તો તૈયાર છે આપણું મસાલા ઢોસાનું સ્ટફિંગ ગરમા ગરમ સાથે સર્વ કરી શકાય તેવો ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ડોસાનું સ્ટફિંગ તૈયાર છે